ચોમાસાની શરૂઆતમાં શાકભાજીના ભાવ વધ્યા છે, જેમાં વરસાદથી પરપ્રાંતથી આવતી શાકભાજી ઘટી છે, તેમાં શાકભાજીના ભાવમાં વધારો થયો છે. ચોમાસાની શરૂઆતની સાથે જ શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. ભારે વરસાદના કારણે પરપ્રાંતથી આવતા શાકભાજીની આવક ઘટી છે, તેથી શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, તેમ વેપારીઓ જણાવી રહ્યા છે. મોટાભાગની શાકભાજી 150 થી 200 રૂપિયા કિલો થઈ ગઈ છે, તેમજ ગરીબની કસ્તુરીનો ભાવ 50 રૂપિયા કિલો પહોંચ્યો છે, જેમાં 40 રૂપિયા કિલો મળતી કોબી 80 રૂપિયા કિલો થઈ છે, તેમજ 50 રૂપિયા કિલો મળતા લીંબુ 80 રૂપિયા કિલો થઈ ગયા છે, તેમજ 80 રૂપિયા કિલો મળતો ગવાર 120 રૂપિયા કિલો થયો છે. તેમાં સામાન્યનું રોજનું કમાનાર લોકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે હવે શાકભાજી કેવી રીતે ખરીદાશે, જેમાં સામાન્ય લોકોમાં શાકભાજીના ભાવ વધતા ઘરનું બજેટ ખોરવાયું છે. પ્રતિ કિલો બટાકાનો ભાવ વધીને 50 રૂપિયા થઈ ગયો છે, તેમજ 60 રૂપિયા કિલો મળતા ફ્લાવરનો ભાવ 120 થી 150 થયો છે. કોબી અને લીંબુનો પ્રતિ કિલો ભાવ 80 થયો છે, તેમજ 50 રૂપિયા કિલો મળતા ભીંડાનો ભાવ 100 થી 120 થયો છે, ત્યારે 80 રૂપિયા કિલો મળતા ગવારનો ભાવ 120 થઈ ગયો છે. 120 રૂપિયા કિલો મળતી ચોળીનો ભાવ 300 થયો છે, તથા 70 રૂપિયા કિલો મળતા ટીંડોરાનો ભાવ 200 થઈ ગયો છે. 160 રૂપિયા કિલો મળતા આદુનો ભાવ 200 થી 220 થયો છે, તો કોથમીરનો પ્રતિ કિલો ભાવ વધીને 90 થયો છે. મોટાભાગની શાકભાજી 150 થી 200 રૂપિયા કિલો થઈ ગઈ છે, તેથી શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે, તેમજ ડુંગળીનો પ્રતિ કિલો ભાવ 50 અને ટામેટાના 100 થયો છે.